વાત્રફ આઈટીઆઈ ના બનાવટી સર્ટિફિકેટ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગોધરા તાલુકાના નદીસર ગામનો આ બનાવ છે જેમાં આરોપી આઈટીઆઈ સંસ્થાના બનાવટી દસ્તાવેજો બનાવી આપવાના રેકેટમાં સંડોવાયેલો હતો. આરોપી રૂપિયા 15,000 લઈને લોકોને બનાવટી દસ્તાવેજ કરી આપતો હતો. તો એસઓજીએ આ અંગેની જાણ પ્રાપ્ત કરતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને ત્યારબાદ તેમના વિરુદ્ધની કાર્યવાહી શરૂ કરવામાં આવી. આરોપી પાસેથી 17 બનાવટી દસ્તાવેજો, કોમ્પ્યુટર, લેપટોપ અને સ્કેનર સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લા એસઓજીને બાતમી મળેલ કે અમુક વ્યક્તિઓ છે એ મોરવા રેણા સહેલા આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટના ખોટા સર્ટિફિકેટ બનાવીને એને પોતાના આર્થિક ફાયદા સારું વેચવાનું કામ કરે છે, જેના આધારે કાંકણ પોલીસ સ્ટેશનની હદમાં રેડ કરતા દિગ્વિજયસિંહ લાકોડ અને સંગ્રામસિંહ ઠાકોર આ બંને વ્યક્તિઓને પકડી પાડવામાં આવેલ. દિગ્વિજયસિંહ છે એ ગીતાંજલિ નામનો સ્ટુડિયો ચલાવે છે. એમના ત્યાંથી લેપટોપમાં અને એની અંદર ઘણી બધી વિગતો મળી આવેલ છે, સાથે સાથે 17 જેટલા ફેક ખોટા સર્ટિફિકેટ આઈટીઆઈના બનાવેલા જે છે એ મળી આવેલ છે. આ વ્યક્તિઓ છે એ ભણતા વ્યક્તિઓના ફોટો અને નામ ચેન્જ કરીને ઓરિજિનલ સર્ટિફિકેટમાં ફેરફાર કરીને ખોટા સર્ટિફિકેટ બનાવી આપવાનું રેકેટ ચલાવતા હતા. અત્યારે અમને 17 જેટલા સર્ટિફિકેટ ફેક સર્ટિફિકેટ મળી આવેલ છે, જેના આધારે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. એક સર્ટિફિકેટ 15,000માં વેચતા હતા. આ જે વ્યક્તિ છે, બંને વ્યક્તિઓ એમાંથી સંગ્રામસિંહ ઠાકોર છે એ પોતે પણ આઈટીઆઈ કરેલા છે અને હાલોલ જેડીસીમાં પોતે નોકરી કરતા હતા. દિગ્વિજયસિંહ જે છે અગાઉના અમારા મર્ડરના આરોપી છે દિગ્પાલસિંહ કાંકણપુર પોલીસ સ્ટેશનના એમનો ભાઈ છે.